વિકાસના પુલ માટે ઝંખતા ગામડા. એક પુલ ન હોવાથી પરેશાન છે લોકો. શહેરોમાં જ વિકાસ પહોંચ્યો છે, ગામડામાં ક્યારે પહોંચશે? આ સવાલ અમારો નથી, પરંતુ વર્ષોથી જે ગામડા નદી પર એક પુલ માટે તરસી રહ્યા છે તેમનો છે. વાત સાવરકુંડલાના કરજાળા અને ધારીના ચરખા ગામ સહિત 10થી વધુ ગામડાઓની છે. કારણ કે કરજાળા અને ચરખા ગામ વચ્ચેથી શેલ નદી પસાર થાય છે અને આ નદી પર કોઈ પણ પ્રકારનો પુલ ન હોવાથી આ બંને ગામ આખું ચોમાસું સંપર્ક વિહોણા બની જાય છે. વિદ્યાર્થીઓનું ભણવાનું છૂટી જાય છે તો ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટે 40 કિલોમીટર ફરવું પડે છે. કારણ કે અહીં વર્ષોથી માંગ છતાં એક પુલ પણ નથી બન્યો. નદી આવી છે તો અમે 8 તીથા ભણવા નથી આવી શક્યા અને પુલ બની જાય તો સારું. નદી પાર કરવા મુશ્કેલી પડે. અમારી તકલીફ એ છે કે હામું ગામ સરખા છે, ન્યા કોઈ પણ વસ્તુ અમારી જમીન ન્યા છે, અમારે નીંદ લાવવામાં તકલીફ પડે. અટાડે કોઈ દાડી આવતા નથી, પાણી અવારનવાર ચાલુ રહે, 15 દિવસ 20 દિવસ નદી ચાલુ હોય તો કોઈ વ્યવસ્થા નથી થતી. ઘણી ફેરું બધા પૂછી ગયા છે, જોઈ ગયા છે, તો કોઈ એની સુવિધા અમને મળે નથી. આમાં સરખાના વિદ્યાર્થીઓ અમારા ગામમાં ભણે છે ઘણાય, તો એ 8-10 દિવસ કે મહિનોથી નદી ચાલુ રહે તો એ લોકો ભણવા નથી આવી શકતા. બરોબર છે, એને પાણી ઓછું થાય તો આવે તો એ બીક લાગે કે નહીં. બપોર પછી પાણી વધી જાય છે, જવું ન અમારે સરખા જવું હોય તો અમારે 2.5 કિલોમીટર જવું પડે, સલાળા થઈને જવું પડે ફરી ફરીને. તો બાળકો હોય તો ભણવામાં આવવામાં બીવે છે કે નદી આવી જાય વળતી ફેરવું તો કોણ લઈ જાય. લોકોની સ્થિતિ જુઓ, પોતાના ખેતરે જવા માટે કે અન્ય ગામમાં જવા માટે નદીમાં ચાલીને જવું પડે છે. ચરખા ગામમાં શાળા ન હોવાથી વિદ્યાર્થીઓએ પણ નદીના પાણીમાં થઈને જ કરજાળા ગામ જવું પડે છે અને આ દરમિયાન પરિવારના કોઈ વ્યક્તિએ તેમને નદી પાર કરાવવી પડે છે તો નાના બાળકોને માતા પિતા ખભા પર ઉચકીને શાળા સુધી પહોંચાડે છે. ગામના અનેક ખેડૂતોની જમીન નદીના સામે કાંઠે હોવાથી તેઓને પણ પારાવાર મુશ્કેલી પડે છે અને ચોમાસા દરમિયાન તો નદીમાં પાણીના પ્રવાહના કારણે આસપાસના 10 ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે. અહીં એવું નથી કે ગામ લોકોએ રજૂઆત નથી કરી, રજૂઆત તો ગાંધીનગર સુધી કરી છે કે નદી પર પુલ બને તો લોકોની તકલીફ ઓછી થાય, પરંતુ આજ સુધી કોઈ જ નેતા ફરક્યા નથી. કરજાળાનો પ્રશ્ન, શેલ નદીનો પ્રશ્ન છે, આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશાસને ધ્યાન આપેલ નથી. જૂનો પ્રશ્ન, વર્ષો જૂનો પ્રશ્ન છે. અમારા ગામના લોકો સરખા જઈ શકતા નથી, સરખાના લોકો અમારા ગામમાં આવી શકતા નથી. લોકોની ત્યાં વાડીઓ રોડ રસ્તા છે, વાડીએ જઈ શકતા નથી, નાના બાળકો ભણવા આવી શકતા નથી. અહીંયા પુલ થાય એવી અમારી માગણી છે. ચૂંટણી આવે ત્યારે વિકાસના ખોટા વાયદાઓ કરી નેતાઓ મતો લઈ જાય છે, પછી કોઈ સામે જોવા પણ નથી આવતું. ત્યારે સવાલ એ થાય છે કે કેમ સરકારને કે નેતાઓને આ ગામડાઓની મુશ્કેલી નથી દેખાતી? વારંવાર રજૂઆતો છતાં કેમ તંત્ર પુલ નથી મંજૂર કરતું? એક પુલના કારણે 10 ગામડાઓને ફાયદો થશે તે કેમ નથી દેખાતું? વિદ્યાર્થીઓ નદીના પાણીમાંથી રોજ જોખમ ખેડે છે તે નથી દેખાતું? હાલ તો આ ગામના લોકોને નવી સરકાર પાસે આશા છે અને માટે તેઓએ ફરી રજૂઆત પણ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે નવી ભૂપેન્દ્ર સરકાર અહીંના લોકોની મુશ્કેલીઓ સમજી વિકાસનો પુલ મંજૂર કરે છે કે નહીં. દિલીપ જીરુકા, VTV ન્યૂઝ, સાવરકુંડલા.